स्नातं चन्दनचर्चितं निजजनै पुष्पस्रुजालंकृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचंद्रसालोपरि धृत्वारोटकमेकपाणितलके भंग्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं ॐ सर्वावतारिणे श्रीहरि कृष्णाय नमः ॐ श्री घनश्यामाय नमः ॐ श्री स्वामीनारायणाय नमः सहजानंद स्वामी महाराज की जय। बधा मित्रों ने जय श्री स्वामी नारायण। स्वामी नारायण हरे। जोश थी बोलवानू स्वामी नारायण हरे। जो मित्रों आपने ઘણી બધી કથા અહીંયા કાન કરીએ છીએ, હો પુષ્પમાળાની સંપૂર્ણ કથા કરી ગયા આપણે, એના પછી સુબોધ સાગરની પણ કથા સંપૂર્ણપણે આપણે આ રાપર ગુરુકુલમાં ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં આપણે કરી છે। એનાથી પહેલાં પ્રચા પ્રકરણની અડધી ફળધી હતી, સંપૂર્ણ નહોતી ભલે। અને હવે પહેલાં એક કથા શરૂ કરી હતી પણ કોરોનો આવ્યો, સમજાને, એટલે એ કથા બંધ થઈ ગઈ। હવે આપણે ઘનશ્યામ મહારાજની પ્રાર્થના કરી કે કોરોનો આપણી પાસે ન આવે, નકો વરિયામાં વિઘ્ન આવશે। તો હવે આપણે શાસ્ત્ર લઈને બેઠા છીએ, શ્રી હરિ ચરિત્રામૃત। શું નામ? શ્રી હરિ ચરિત્રામૃત સાગર એ ગ્રંથ બીજો છે, એની કથા અવેલેબલ છે આપણી પાસે, તમને જોતી તો મળશે, ભુજની વેબસાઇટમાં પણ છે। તો એ બહુ મોટો ગ્રંથ છે, પાંચ ભાગમાં એ ગ્રંથ છે અને એની કથા પણ અદ્ભુત છે। પણ આ ગ્રંથ છે શ્રીહરિ ચરિત્રામૃત અને માત્ર 88 અધ્યાયનો ગ્રંથ છે। ભુજમાં બ્રહ્માનંદ સ્વામીએ ધમડકાના રાજા જે રાયધણજી એની આગળ આ કથા કહેલી છે અને ઘનશ્યામ મહારાજના અદ્ભુત ચરિત્રો આ ગ્રંથમાં વર્ણવાયેલા છે। હો બહુ સુંદર કથા છે, મજાના ભગવાન ઘનશ્યામ મહારાજના ચરિત્રો છે। પણ ઘનશ્યામ મહારાજ ક્યારે આવશે ખબર છે તમને? 10-11 અધ્યાય પૂર્ણ થશે પછી ઘનશ્યામ મહારાજ આવશે, એનાથી પહેલાં મથાળો બધો આ ગ્રંથ કેવી રીતે થયો વગેરે વગેરે બધી કથા આવશે। તો હવે આપણે કથાની શરૂઆત કરશું। કથાના આ ગ્રંથના રચયિતા છે કૃષ્ણાનંદ સ્વામી।
કથા હંભરાવી બ્રહ્માનંદ સ્વામી છે, પણ ગ્રંથના રચયિતા છે કૃષ્ણાનંદ સ્વામી. તો એ પણ પહેલાં મંગલાચરણ કરે છે, હો ભગવાનને યાદ કરે છે. સ્વામિનારાયણ હરે. કવિ રુવાચ વંદુ સુખદ ઘન શ્યામ ધર્મ તનય મંગલ કરણ કુરુતે મમાયુર ધામ મોહ જનિત સંશય હરણ શ્વેતાંબર ધર શ્યામ નામ નિગમ નિત નિત રટે સોઈ સદા સુખ ધામ કામ કલી અઘ દૂર કટે. ભગવાનને હાથ જોડી ગ્રંથની શરૂઆતમાં વંદુ સુખદ ઘન શ્યામ, બહુ સુખને કરનારા એવા હે ઘનશ્યામ તમોને હું વંદન કરું છું. આપણા ઘનશ્યામ કેવા છે? સુખદ, સુખી કરે. હા, એને શરણે થાય તો સુખી કરે, બહુ સુખી કરે. કેટલાને ભગવાને સુખી કર્યા છે લ્યો, આ લોકમાં સુખ અને પરલોકમાં પણ સુખ. અને ભગવાનનો જે આશ્રય નથી કરતા દારૂડિયા થઈ જાય, એની દશા કેવી હોય તમને ખબર ને? હે, જ્યાં તો પડ્યા હોય ને જેથી ખાય પીએ પીએ, કાંઈ નહીં, ઠેકાણા નહીં, કાંઈ લો ન કમાય, પૈસા વાપરી નાખે જેમ તેમ. પણ ભગવાનનો આશ્રય હોય તો આપણે બચી શકીએ આડી અવરી લાઈન થકી. એટલે ભગવાન છે ને સુખ દ, ના ઉપર તો જબડી કથા કરી શકીએ આપણે. ભગવાનને સુખને આપનારા છે, કેટલાને સુખી કર્યા છે. ધર્મ તન્નય, ધર્મદેવના પુત્ર. વળી મંગલકરણ, ભગવાનને યાદ કરો ને મંગળ મંગળ થઈ જાય. અરે, ભણવાની શરૂઆતમાં તમે ઘનશ્યામજીના મનમાં ખાલી યાદ કરી લો ને, આમ કેટલું તમને મદદ કરે. પણ યાદ કરો તો થાય ને. હે, જો ઉઠીને હવારે ત્યારે ગણેશ મહારાજ આપણી પાસે જ હોય, પણ આપણે યાદ કરી નહીં. હેલો, જમવા જઈએ ને ગણેશ મહારાજ આપણી પાસે જ હોય, પણ એને આપણે યાદ કરી નહીં. શું કરી ગયો? યાદ કરીએ તો થાય ને. એટલે યાદ કરો પ્રભુને. ગ્રંથકર્તા કહે છે, કુરુતે મમ ઉરે ધામ, મારા હૃદયમાં પ્રભુ નિવાસ કરીને રહો. મોહજનિત સંશય હરણ, ગમે એવા સંશયને પ્રભુ હરણ કરનારા છો. શ્વેતાંબર ધર શ્યામ, પ્રભુ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. હમણાં ભગવાન જો શ્વેત વસ્ત્રો પહેરે છે. વળી ભગવાન કેવા છે? વેદો પણ જેનું નામ નિરંતર રટે છે. ચાર વેદ કહેવાય છે જે મૂર્તિમંત વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચાર વેદો સતત સ્વામિનારાયણ 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 ભગવાનનું નામ રટણ કરે છે. સોઈ સદા સુખધામ, ઈ ભગવાન સુખના ધામ. કામ કલી અઘ દૂર કટે, એક વાત તો એ છે, તમે હજી નાના છો, પણ કામ નામનો શત્રુ છે ને માણસોને હેરાન કરી નાખે. હા, કામ નામનો શત્રુ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અનિયમિત જે પ્રેમ છે, નિયમ વગરનો, એ પ્રેમ બહુ હેરાન કરે છે. કેટલાક આપઘાત કરીને મરી જાય છે. કોઈકની સાથે પ્રેમ થઈ ગયો હોય અને એ છોકરી મળે એની લગ્ન કરવા, તો રાતોરાત ક્યાંક ગુજરી ગયો હોય વેલા, એવા કિસ્સા બને છે. તો એ શું છે? કામ કલી અઘ, કળિયુગનો એ કામ, એનું જે પાપ, એને ભગવાન દૂર કરે છે. વળી ગ્રંથકર્તા કહે છે, ઇષ્ટ અનુપમ મમ ગુરુ સુખકારી સુખ કંદ દેવે સુખ બહુ દાસને શ્રી હરિ સહજાનંદ. સ્વામી લખે છે, મમ અનુપમ મમ ગુરુ, મારા ગુરુ
સ્વામિનારાયણ ભગવાનના સાધુ હતા ને, સુખકારી સુખકંદ પોતાના દાસને બહુ સુખ આપે હો. કોણ? શ્રીહરિ સહજાનંદ. પોતાના આશ્રિતજનોને ભગવાન બહુ સુખ આપે છે. અને દુનિયામાં તમે આમ થોડો કમ્પેર કરશો ને તો ખબર પડી જશે, સ્વામિનારાયણનો આશ્રિત હશે ને એ દુઃખી નહીં હોય, ક્યાંય તમને જોવા નહીં મળે હોય, એ ભીખ માગતો નહીં હોય ક્યાંય, દુનિયામાં ગમે ખૂણામાં ગયો હશે પણ સ્વામિનારાયણ ભગવાનના નિયમ પાળતો હશે, દુઃખી નહીં હોય. હા, એ નિયમ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી માગી લીધું છે આ ઉદ્ધવ સંપ્રદાયનો અનુયાયી, એના પ્રારબ્ધમાં કદાચ ભીખ માગીને ખાવાનું લખ્યું હોય ને તો એ અન્વસ્ત્રે સુખી રહે. અંતે કરોડ વિચ્છીની વેદના એના પ્રારબ્ધમાં લખાયેલી હોય તો એ મને આવે પણ એ સુખી રહ્યો. આવા વરદાન સ્વામિનારાયણ ભગવાન માગી ગયા છે પોતાના આશ્રિતોને માટે. તો એ ભગવાન પૂર્વ દેશમાં પ્રગટ થયા, ઉત્તર કોશલ દેશ હો છપ્પૈયા ગામ, અને ધર્મ ભક્તિને ઘરે એ સરસ મજાના નાના બાળ બન્યા પોતે. કોણ? પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન, જે અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરે છે, જે અક્ષરધામમાં સતત બિરાજે છે. આવી એક દુનિયાની, આવી તો અનંત દુનિયાનું સંચાલન કરે છે. હા, એક એક વ્યક્તિ જેમાં કર્મ કરે એને કર્મ ફલ પ્રદાતા ભગવાન છે, એટલી જબર એની પાસે નોંધ છે. વિચારો તમે તો. એ અયોધ્યાની પાસે નાનું છપ્પૈયા, ત્યાં પ્રભુ પ્રગટ થયા, જેના ગુણો શેષ નારાયણ હજાર મુખે ગાય છે, હજાર જીભે. આપણી તો એક જ જીભ હોય ને, શેષ નારાયણની હજાર જીભો છે, એનાથી ગુણ ગાય છે. ગીરા એટલે સરસ્વતી વિદ્યાદેવી કહેવાય, એ પણ ભગવાનના ગુણો ગાય છે. તો કૃષ્ણાનંદ સ્વામી કહે છે એવા ભગવાન શ્રીહરિ એના લીલા ચરિત્રો ગાવા માટે પ્રભુના ચરણમાં વંદન કરું છું. પ્રગટ એ શ્રીહરિકૃષ્ણના ચરિત્ર ધરીએ ચિત, મૂર્તિ મનમાં સાંભળે અને પુરાણ વાધે પ્રીત. ભગવાનની મૂર્તિ અંતરમાં યાદ આવે ને ભગવાનમાં પ્રેમ થાય. હો, લીલા રસ ગાવા માટે મને ઈચ્છા થયેલી છે, મનમાં ઉત્સાહ થયેલો છે. ખોટી વસ્તુમાં ચિત્ત તોડી અને એક સત્ય વસ્તુ ભગવાન. કવિ એમ કહે છે કે જો હું બહુ હોશિયાર નથી, હો છંદ પ્રબંધ એ બધું મને આવડતું નથી, પણ ભગવાનના ગુણ ગાવા છે મારે, હો જેવા આવડે એવા, બસ જેવી આવડે ને એવી ભગવાનની વાતો કરવી છે મને, સમજાય? ભૂલ પડે તો ભલે ભૂલ પડે, તો ગાવું મતિ અનુસાર, મારી બુદ્ધિને અનુસારે ભગવાનના અદ્ભુત ચરિત્રો હું સંભળાવીશ તમને. હો, પણ બધાને હાથ જોડું છું, સંતોને ભક્તોને ભગવાનને, કે મને આમાં કોઈ વિઘ્ન ના આવે. બસ દૈવી જીવ હશે એને આ ભગવાનની કથા સાંભળવાની બહુ મજા આવશે, આનંદ આનંદ થઈ જશે, એને પ્રિય લાગે આ વાત. પણ આસુરી અને પાપી અને વિમુખ જે જીવ છે ને, એને ભગવાનના ચરિત્ર ગમતા જ નથી. એને જગતની વાતો ખપે, ગામ કપાટામાં બહુ મજા આવે એને, ભગવાનની વાતો ન ગમે એને. પ્રગટ હરિ હરિ સંતને પુનિ પુનિ લાગુ પાય, થયો મુનિ સંવાદ રૂપ, હે કહું સંક્ષેપે સુણાય. પ્રગટ હરિ અને હરિના સંતને પુનિ પુનિ વારંવાર પગે લાગું છું. હા, આ ગ્રંથ છે એક સંત અને એક સામે રાજા એના સંવાદથી આ ગ્રંથ રચાયેલો છે. અને દોહા અને ચોપાઈમાં ગ્રંથ છે. ધામા અક્ષર તણાયા ધાર, પુરુષોત્તમ ધર્મ કુમાર, ભૂમિ ભારયુતાર વા ભારી, દેહ ધાર્યો હતો સુખકારી.
ધામના રહેવાસી ભગવાન પુરુષોત્તમ, આ પૃથ્વી ઉપર બહુ પાપ વધી ગયું હતું, પૃથ્વીનો ભાર ઉતારવા માટે પૃથ્વી ઉપર દેહ ધારણ કર્યો, હે સ્વામિનારાયણ નામે વિચર્યા, પછી પૃથ્વીનો ભાર દૂર કર્યો. હો એ પાપીઓને સંકલ્પ માત્ર કરીને માર્યા. હો હા, બંદૂક નથી મારી, કોઈ તલવારથી કોઈને માર્યા નહીં, સંકલ્પ માત્રથી પાપીઓ પોતપોતામાં લડી લડીને મૃત્યુ પામ્યા એવી કથા અનેક આવશે.